અત્યારના યુવાનો પછી લગ્ન કરે પતિ થાય એટલે પતિ જાય લગ્ન જીવનની મજા છે. હમણાં એક જણો રહ્યો ને જ્યોતિષ પાસે હાથ જોડાવી ગયો તો જ્યોતિષ હાથ જોઈને કે મોટા તારી ઘરવારીને આજે ધન લાભ છે. તો લો નિમાણો થઈને કે સાચી વાત છે મહારાજ, આજે હું મારું પાકીટ ઘરે ભૂલી ગયો છું. અને રાતે ઘરે જઈને જોયું ને તો હનુમાન દાદાનો ફોટો હતો, બેને પરચુરણે નહોતું મૂક્યું, અઘરા છે. એક બેન એના ઘરવાળાને કહી કે હું તમને જ્યારે એમ કહું છું કે મારા પિયરે હાલો તો તમે ના કેમ પાડો, તો એનો ઘરવાળો કહી કે મારો એવો નિયમ છે કે એક વખત જ્યાં છેતરાઈ ગયા હોય ત્યાં બીજી વાર ન જાવ. એક બેન એના ઘરવાળાને કહી કે હું મેળામાં ખોવાઈ જાઉં, તો એનો ઘરવાર કે એવા મારા ભાઈ ક્યાંથી કે તું ખોવાઈ જા, એ કે મજાક નહીં હાચું કાકી હોય કે હું મેળામાં ખોવાઈ જાઉં, તો એનો ઘરવારો કે હું છાપામાં જાહેરાત આપું કે સાચવનારને યોગ્ય બદલો આપવામાં આવશે. ભૂકા કાઢી નાખ્યો. હા, એક બેન તો એના ઘરવાળાને કે એ કે કાલે રાત્રે નીંદરમાં તમે મને કેવી ગાળો આપતા હતા, તેનો ઘરવાળો કે એ તો તારો વેમ છે કે હું હુઈ ગયો તો. અઘરા છે સાહેબ. હમણાં તો એક ભાઈ મને પૂછ્યું કે સાધુભાઈ કોને કહેવાય, સાધુભાઈ ની વ્યાખ્યા શું? એટલે મેં એને કીધું એક જ જગ્યાએથી વારા ફરતી વારા છેતરેલા બે વ્યક્તિઓ એટલે સાધુભાઈ. પણ સાહેબ આ તો આનંદની વાત છે, પણ લગ્ન કરવા જરૂરી છે. કોકે પૂછ્યું કે લગ્ન શું કામ કરવા જોઈએ, સાહેબ બહુ સારો જવાબ મળ્યો કે કોઈ છોકરો બજારમાંથી આયલો જતો હોય અને પૂછે કોણ આયલું જાય છે તો અલગ અલગ જવાબ આવે કે કોઈ યુવાન આયલો જાય છે, કોઈ છોકરો આયલો જાય છે. એવી જ રીતે કોઈ છોકરી બજારમાં આયલી જતી હોય અને પૂછે કે કોણ આયલું જાય છે તો અલગ અલગ જવાબ આવે કોઈ છોકરી આયલી જાય છે, કોઈ યુવતી આયલી જાય છે. પણ સાહેબ તાજા પૈણેલા બે પતિ પત્ની બજારમાં આયલા જતો અને કોઈક પૂછે ને કે કોણ આયલું જાય છે તો સુંદર મજાનો જવાબ આવે છે કે બે માણા આયલા જાય છે. સાહેબ માણસ થવા માટે લગ્ન કરવા જરૂરી છે. આ સુંદર મજાનું ઓડિયન્સ બેઠું છે. સાઈરામભાઈ દવેની એક મારી ગમતી ગઝલ કહેવાનું મન થાય છે કે સહજમાં જીવજો, હર્ષથી કોઈ દી ઈશ્વર નથી મળતા અને બધીએ પાર્વતીને કોઈ દિવસ શંકર નથી મળતા. પિતા પર્વતનું ઘર છોડી નીકળેલ પિયું માટે બધી કાઠાડી નદી નહીં સમંદર નથી મળતા અને પ્રભુએ અમને એવડા મોટા હૃદય બૈક્ષા છે કે અમારું કાળજું કરી નાખે એવડા ખંજર નથી મળતા. અને કસોટી એની જ થાય છે કે જે સત્ય ઉપર જીવે છે. જૂઠાણા જીવોને ઈશ્વર તણા મંજર નથી મળતા અને સાંજનું ભોજન દરેક ઘરના સદસ્ય કરે સાથે, શહેર આખામાં એવા મને ઘર 15 નથી મળતા. અને સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો, સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો, બહાર હોય છે એવા ઘણા અંદર નથી મળતા. સહજમાં જીવજો, હઠથી કોઈ દી ઈશ્વર નથી મળતા. સાહેબ આ પુરુષો અઘરા હોય છે, પોતાનું બાળક રોવે ને દિલમાં દર્દ થાય, બાજુવાળાને રોય તો માથામાં દુખાવો થઈ જાય, અને પોતાની પત્ની રોવે તો માથામાં દુખાવો થાય, અને જો બાજુવાળાની રોવે લટુડા પાડતો વયો જાય. અઘરો છે. હમણાં એક ભાઈ એના જમાઈને કે જમાઈ રાજ, તમે લગ્ન પહેલા કીધું નહોતું કે તમે દારૂ પીવો છો. તેનો જમાઈ એના સસરાને કે એમ તો તમે ક્યાં કીધું તું લગ્ન પહેલા કે તમારી દીકરી લોહી પીવે છે. આખા પરિવારનું કે લોહી ચૂસી ગઈ છે. હમણાં એક ભાઈના સસરાને કે તમારી તો કઈ યાર દીકરી છે, વગર વાકે માથાકૂટ કરે છે, કાંઈ કોઈ ઘટનાનો હોય કાંઈ કારણનો રોજ આખા પરિવાર આરે બાંધે છે. એના સસરા એને એકદમ સહાનુભૂતિ સાથે કીધું કે જમાઈ રાજ, તમારી ઘરે જે કટપીસનો કટકો છે ને એનો આખો ટાકો મારી ઘરે પડ્યો. અઘરા છે. હમણાં એક જણો કથા સાંભળવા ગયો. મહારાજ કથા વાંચતા હતા. મહારાજે કીધું, કથા વાંચતા હતા કે જેવા કર્મો કરી એવા ફળ મળે અને જેવા કાર્ય કરી એવો અવતાર મળે. એક નંગ ઊભો થયો, મહારાજ મને આવતા જન્મમાં ગધેડાનો અવતાર નહીં આવે ને? મહારાજ કહેઠો ભેજા, એકને એક અવતાર બીજી વાર ન આવે.
અદ્ભુત છે સાહેબ. અને આ બેનો જેમ તમે નથી હોતા હો, બહુ બુદ્ધિશાળી હોય છે. હમણાં એક બેન ડોક્ટર પાસે ગયા, એ કે મારા ઘરવાળા એ કે રાતે નીંદરમાં બગબગ બહુ કરે છે. ડોક્ટર કે કાંઈ વાંધો નહીં, કે આ હું દવા આપું છું, તમારા ઘરવાળાને આપી દેજો, એ શાંતિથી સૂઈ જશે, બગબગ નહીં કરે. બેન કે એના માટે દવા નહીં, દવા મારા માટે જોઈએ, હું જાગી શકું, મને ખબર પડે કે શું બગબગ કરે છે. હમણાં બે બહેનો વાતો કરતા હતા, એક બેન બીજા બેનને કહે કે એલી તારી આંખો એટલી બધી લાલ કાંઈ, કે એ કહે જો નહીં કે તારા ભાઈને ક્યાં મજા રહે, તો આખી રાતે કે ઉજાગરા થઈએ. તો કે એમાં ઉજાગરા કરાય, એકાદી નર્સ રાખી દે. તો કે નર્સ રાખી એટલે તો ઉજાગરા થઈએ. હમણાં એક ગામમાં પૂર આવ્યું, પૂર આવ્યું ને તો ગામ તણાઈ ગયું. એટલે મીડિયા વાળા બધા તલાશ કરવા ગયા કોને કેટલી નુકસાની થઈ. તો એક બેન જોશ જોશથી રોતા હતા. રિપોર્ટર ને ગયો ને પૂછ્યું કે બેન તમે કેમ રોવો છો, કે મારી ઘરની બધી વસ્તુ તણાઈ ગઈ. અરે બેન કે મૂંઝાવમાં રોવામાં સરકાર બહુ હારી છે, આપણી સહાય કરશે. એનાથી આગળ ગયા ને તો એક બેન એનાથી ને જોશ જોશથી રોતા હતા. બેન તમે ક્યાં રોવો છો, અરે કે મારું આખું ઘર તણાઈ ગયું. અરે બેન તમે ચિંતા કરો, માં સરકાર બહુ હારી છે, સહાય કરશે. એનાથી આગળ ગયા ને એક બેન એનાથી જોશ જોશથી રોતા હતા. એટલે કીધું બેન તમે ક્યાં રોવો છો, તો કે મારો ઘરવાળો તણાઈ ગયો. હવે આમાં તો ન કહેવાય સરકાર સહાય કરશે. એટલે રિપોર્ટર કે કામ કરો, એ કે તમારા ઘરવાળાનો ફોટો આપો, એ કે અમે અમારી ટીવીમાં દેખાડશું. તો કે ઘરવકરીની આરે ફોટો તણાઈ ગયો છે. તો કામ કરો, એ કે એનું શબ્દ ચિત્ર કયો, એ કે અમે સ્કેચ આર્ટિસ્ટને બોલાવીને એનું શબ્દ ચિત્રથી ફોટો બનાવી નાખું. તો બેન કે લખો, એ કે 6 ફૂટની સરસ મજાની હાઈટ હતી, સિલ્કી વાળ હતા, બોડી સલમાન ખાન જેવું હતું, ભૂરી ભૂરી આંખો હતી. તેની બાજુમાં એક બેન હતા, એનું નામ ઠોહ માર્યું કે તારો ઘરવાળો તો બાઠીઓ ને ઢેબલો ને કાઢ્યો હતો. એ કે તો એલા બેન કે આ લોકો હારો ગોતી આવતો હોય તો તને શું વાંધો હોય.